હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ઇંગ્લિશ ઇંગ્લિશમાં આજે આપણે ગ્રામર લેસન નંબર ટુ શીખવાનો છે એ પહેલાં તમારી પાસે આવી કરશ્યુ બુક હશે તમારે એ કરશ્યુ બુકમાં વિકાસ કરશ્યુ કોપી બુક નંબર ફોર એ બુકની અંદર પહેલાં આપણે એક પેજ લખશું તમારે રોજ બે પેજ લખવાના રહેશે ચાલો પેન્સિલ ઉચક્યા વગર કે રીતે લખવાનું એ તમને બતાવું છું પેજ નંબર 2 ચાલો લક્ષમાઈ સતે પેલા ડોટ વારી લાઈન કમ્પલીટ કરવાની એ પેન્સિલથી લખવાનું રહેશે બી સી ડી ઈ F, G, H, I, J, K, L, M. एफ डॉट लाइन कंप्लीट करवानी रह ત્યાર પછી આખી એબીસીડી નીચે લખવાની રહેશે આમ પેન્સિલ ઉચક્યા વગર કરશ્યુ તમારે લખવાનું છે તમારે કરશ્યુ બુકમાં આજે પેજ નંબર ટુ અને પેજ નંબર થ્રી લખવાનો છે અને આજ પછી રોજ તમારે કરશ્યુ બુકમાં ટુ પેજીસ કમ્પ્લીટ કરવાના રહેશે ચાલો હવે આપણે ગ્રામર જઈશું ગ્રામર પર ગ્રામર લેસન નંબર ટુ ચાલો મારી સાથે તૈયાર થઈ જાવ ગ્રામર લેસન ટુર ટુ તો અહીંયા બતાવ્યું છે દિશ એ ધીસ નું બહુવચન છે શેનું છે ધીસ નું બહુવચન છે અને ધોસ એ ઢેઠ નું બહુવચન છે તમને ખબર પડી ગઈ હશે તમે ધોરણ પાંચમાં દિશ અને ધોસના વાક્ય અને દિશ અને ડેટના વાક્ય શીખી ગયા છો અને પાંચમામાં ગ્રામરમાં આ લેસન સેમ ટુના વિભાગમાં આવે છે એટલે તમને ઝડપથી યાદ રહ્યો હશે તો ધીઝ એ ધીસનું બહુવચન રૂપ છે ધોઝ એ જેટનું બહુવચન રૂપ છે બંને બહુવચનમાં નજીકની કે દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચન રૂપ આર લાગે છે એટલે કે ધીઝ આર બોલાય ધોઝ આર બોલાય અને ધીસ સાથે શું આવશે તો કે ધીસ ઇસ બોલાય ધેટ ઇસ બોલાય એટલે કે ધીસનું બહુવચન ધીસ હોય ત્યારે આપણે આર લગાવવાનું રહેશે એટલે આર એ ટુ બી ના ક્રિયાપદનું રૂપ છે ચાલો ઉદાહરણ દ્વારા સમજશું આપણે This is a book. આ પુસ્તક છે એ એકવચનનું વાક્ય છે હવે એને બહુવચનમાં ફેરવતી વખતે This નું બહુવચન થશે This is નું બહુવચન થશે આર અને બુક નું બની જશે બુક્સ આખા વાક્યનું બહુવચન કરવાનું છે This આર બુક્સ થઈ ગયું બહુવચન આ પુસ્તકો છે ચાલો નંબર 2 That is a boy.

આવા વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવી યસ અને નો માં ઉત્તર આપતા શીખવાનું છે ચાલો અહીં એક ઉદાહરણ આપણે જોઈશું ધીસ આર બુક્સ એ વિધાન વાક્ય છે ચાલો પ્રશ્નાર્થમાં ફેરવતી વખતે આર ને આપણે પહેલા સ્થાન પર લેશું ધીસ ને આપણે બીજા સ્થાન પર બાકીનું એમ ને એમ ધીસ આર બુક્સ હવે પ્રશ્નાર્થ કરતી વખતે આર ધીસ બુક્સ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું હવે યસ થી આન્સર આપવો તો યસ અને અહીંયા લખાશે ધે જ્યારે દેશ અને ધોઝ ના જ્યારે વાક્ય હોય અને એને પ્રશ્નાર્થમાં ફેરવ્યા પછી જો યસ અને નો થી આન્સર આપવાનો હોય ત્યાં ખાસ તમારે યાદ રાખવાનું રહેશે ધેજ લખવાનું છે એટલે યસ અને નો ના આન્સર આપતી વખતે યસ ધે આર સમજ પડી ગઈ ધીસ આર લખાસે નય યસ ધે આર નો ધે આર નોટ અથવા આર નોટ ની જગ્યા પર આરન્ટ લખી શકાય એટલે કે નો ધે આરન્ટ એ નકાર બની જશે ચાલો હવે નંબર ટુ દોઝ આર બોયસ વિધાન વાક્ય છે ચાલો પ્રશ્નાર્થ કરી વકરીએ આર આગળ દોષ પાછળ આ દોષ બોયસ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું તો યસ

તો કેવી રીતે બહુવચનમાં આપણે ફેરવવાના હોય આખા વાક્યમાં ફેરવતી વખતે બહુવચનમાં મૂકવા માટે કેટલીક વાર એક બે ત્રણ ચાર એવા નિયમ નિયમ આપણને આપ્યા છે એ પ્રમાણે શીખવાના રહેશે ચાલો નંબર એક કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે તો જુઓ કયા કયા શબ્દોમાં એસ પ્રત્યેથી બહુ વચન થાય છે એ આપણે જોઈ લઈએ પેલા જ લાગવાનો રહેશે એટલે ઓરેન્જ એસર લાગ્યું અ કપ લાગ્યું છે કપ્સ ચાલો નિયમ નંબર વનમાં સમજ પડી ગઈ હવે જોઈશું નિયમ નંબર ટુ જે શબ્દો ને અંતે એસ ડબલ એસ એસ સીએચ આવે તે શબ્દ નું બહુ વચન પ્રત્યે લગાડવાથી થાય છે તો જોઈશું આપણે અ બસ જો પાછળ એટલે આમાં બતાવ્યું છે એસ હોય તો શું લગાવવાનું ઈ એસ એટલે બસીસ અ ક્લાસ ડબલ એસ આવ્યું જો આમાં છે ને ડબલ એસ તો શું લાગશે ઈ એસ એટલે ક્લાસીસ અ ડિશ એસેચ આવ્યું

નિયમ નંબર ત્રણ જે શબ્દોની અંતે એફ કે એફ ઇ આવે તો તે શબ્દોનું બહુ જગ્યા પર વીસ મૂકવામાં આવે છે એફ અને ઈ નીકળી જશે અને વીઈ એસ લાગશે નાઇફ્સ અલીફ એફ નીકળી જશે અને વીઈ એસ લાગશે એટલે લીવસ ત્યાર પછી નંબર ફોર જે શબ્દો હોય અને વાય વ્યંજન હોય એટલે કે એ યુ અક્ષર હોય તો તે બહુ વચન કરવા માટે વાયની જગ્યા પર આઈ ઈ એસ લગાવવાનો રહેશે એટલે કે શબ્દો ને અંતે વાય હોય અને વાયની પહેલા જો વ્યંજન આવતો હોય તો વાય નીકળી જશે અને આઈ ઈ એસ લાગશે ચાલો જુઓ ઉદાહરણ અ સ્ટોરી જો વાય વાયની આગળ એ ઈ આઈઓ યુ નથી એટલે કે સ્વર નથી વ્યંજન છે તો વાય નીકળી જશે અને આઈ ઈ એસ લાગશે જુઓ તમે સ્ટોરીઝ પછી અ બેબી એનું બનશે બેબીસ અ સિટી સિટીઝ